દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા વર્ગ 3ના કર્મચારીઓએ પોતાની વિવિધ 13 જેટલી માંગણીઓને લઈને અનેકવાર આંદોલનો કરી ચૂક્યા છે, જેને લઈને આજે જિલ્લા આરોગ્ય વિભાગના વર્ગ 3ના કર્મચારીઓએ સીએલ પર ઉતરી જવાથી સમગ્ર દાહોદ જિલ્લામાં આરોગ્ય સેવા પર અસર જોવા મળી હતી, જેના કારણે સારવાર માટે આવતા દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. દાહોદ જિલ્લા આરોગ્ય મહાસંઘ તરફથી આજે અમે માસ સીએલ પર ઉતર્યા છે. અમારી 13 મુખ્ય મુદ્દા છે, જેમાં અમારો પગાર વિસંગતતાનો મુખ્ય મુદ્દો છે અને અમે બ્લડ ડોનેટ કરીને વિરોધ પ્રદર્શન કરીએ છીએ કે અમારો પગાર વિસંગતતાનો મુદ્દો જાહેર થાય અને એ મુદ્દો અમારો પગાર વિસંગતતા સુધારણા થાય, એ અમારો મુખ્ય મુદ્દો છે. આપની માંગણી નહીં સંતોષાય તો આપણે આગળ શું કાર્યક્રમ કરશો? અમારી માંગણી નહીં સંતોષાય તો અમે આ ચોક્કસ મુદતની હડતાલ પર પણ જઈ શકીએ. આજરોજ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા માસ સીએલ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ જેમ કે સ્ટાફ નર્સ, એલટી, ફાર્માસિસ્ટ, એમપીડબલ્યુ, એફએડબલ્યુ, મેલ સુપરવાઇઝર, ફિમેલ સુપરવાઇઝર, દરેક કર્મચારીઓએ માસ સીએલની અંદર સહકાર આપી અને બ્લડ ડોનેશનનું આયોજન કરેલ છે. ભૂતકાળમાં 21-25 તારીખ સુધી કાળી પટ્ટી ધારણ કરેલ, ત્યારબાદ એક દિવસના પેનડાઉન કાર્યક્રમ અને ત્રીજા પ્રોગ્રામના અનુસંધાને માસ સીએલ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. સરકાર સામે અમારી મુખ્ય માંગણીમાં 13 મુદ્દા છે, એની સામે મુખ્ય માંગણી અમારી પગાર વિસંગતતાની છે. જો અમારા પગાર વિસંગતતાનો મુદ્દો જો સોલ્વ ના થાય તો અમે ભવિષ્યમાં 15 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાની અમે પૂરેપૂરી તૈયારી દાખવેલ છે. જો સરકાર વહેલામાં વહેલી તકે અમારો મુદ્દો સોલ્વ ના કરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ જઈશું.